मैडम योनक भाई तथा सर्व विद्यार्थिनियों को ऑनलाइन स्टूडेंट डेवलपमेंट प्रोग्राम में अंतर्गत स्वागत करूँ छू। आशा है कि आप सर्वे आज सेशन माटे तैयार हशो। तो हवे हूँ श्री शर्मिष्ठा मैडम ने विनती करीश कि आज सेशन शुरू करें। थैंक यू। शर्मिष्ठा मैडम ओके एक एक मिनट मैडम बधाई ने म्यूट करी दो। ओके स्टूडेंट जोड़ाई हाँ मैडम हेलो हाँ हूँ चालू करी दू बराबर ने हाँ बोलो हाँ ओके नमस्कार विद्यार्थी बहनों ઘણા સમય આપણે આમ ફેસ ટુ ફેસ સાથે મળી રહ્યા છીએ અને સરે એક બહુ સરસ આયોજન કર્યું છે ઓનલાઈન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ। અભ્યાસ પછી તમને એમ થતું હશે કે હજી શું ભણવાનું, પણ આ બદલાતા સમયમાં તમે લોકો જાણો છો એ પ્રમાણે કે ઘણો સમય થઈ ગયો આપણે છૂટા પડ્યા ને, એટલે થોડાક નિષ્ક્રિય પણ આપણે થઈ જઈએ। અભ્યાસમાં આપણે થોડું ધ્યાન ન આપતા હોય એવું પણ બને, અને એટલે જયારે સરે આ ઓનલાઈન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કર્યું ત્યારે મેં એક TYBA ના વિદ્યાર્થીઓને ખબર છે કે આપણે ટોટલ 6 પેપર TYBA માં ભણ્યું છે, એમાંથી 4 પેપર હું તમને સરસ રીતે ભણાવી ચૂકી છું। અને મને ખૂબ ગમતું એવું પેપર એક તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને બીજું ટૂંકી વાર્તા। તો ટૂંકી વાર્તાનું જે પેપર છે તમારું, એ પેપર તમને ખબર છે એમ શ્વેતા મેડમે ભણાવેલું, એટલે એક અંદર અંદર એક થોડીક એવી ઈચ્છા હતી કે હું તમને એ પેપર ભણાવું। આજે એક સરસ મજાની તક મળી છે મને, એટલે મેં એ તકને ઝડપી લીધી છે। જુઓ તમારા ગ્રુપમાં મેં પહેલેથી એક PPT મૂકી દીધું છે, કદાચ જો તમે જોયું હશે તો એના આધારે તમને થોડોક ઘણો ખ્યાલ આવી જશે કે જે મારો વિષય છે ગાંધી યુગ અને આધુનિક યુગનો પરિચય અને તેના સંદર્ભમાં પરંપરાગત અને પ્રયોગશીલ વાર્તા વચ્ચેના ભેદ લક્ષણો। આ જે ટાઇટલ છે એ ટાઇટલમાં મેં જે બે પેપર નથી ભણાયા એ બંને પેપરને મેં સાંકળી લીધા છે, એક તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આવી જાય અને બીજી કે તમારી ગુજરાતી નવલિકાઓ આધુનિક વાર્તા સૃષ્ટિ અથવા આધુનિક વાર્તા સૃષ્ટિનું જે તમારું પેપર છે તે, આ બંનેનો સમાવેશ આમાં થઈ જાય એટલે બંને પ્રશ્નોને હું કવર કરી શકું આમ 2-in-1। એક કહેવાય ને કે એક તીરે બે એક કાંકરે બે પક્ષીને મારવાનું મેં કામ કર્યું છે, એટલે તમે આને વ્યવસ્થિત રીતે સમજી શકશો। જુઓ ગાંધી યુગના પ્રેરક લક્ષણો અને પરિબળો અને આધુનિક યુગના પ્રવાહો, આ બંને પ્રશ્નો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પેપરમાં તમારે જનરલ ક્વેશ્ચનના આન્સરમાં પૂછાય છે, એટલે મેં એ બંને પ્રશ્નો સાંકળ્યા છે। સાથે તમારું જે ટૂંકી વાર્તાનું પેપર છે, નવલિકાનું જે પેપર છે, એમાં તમારે સિલેબસમાં લગભગ બીજા એકમમાં એક પ્રશ્ન આવે છે, એમાં છે કે પ્રયોગશીલ વાર્તાઓ અને પરંપરાગત વાર્તાઓ, એટલે મેં તમારી જે વાર્તા સૃષ્ટિનું બુક છે એમાંથી બે વાર્તાઓ પસંદ કરી છે, એક વાર્તા છે પરંપરાગત અને બીજી છે પ્રયોગશીલ, એટલે આ બંનેના જે ભેદ લક્ષણો છે કોને પરંપરાગત કહેવાય અને કોને પ્રયોગશીલ કહેવાય એ બંનેના મુદ્દાઓ ગાંધી યુગને લાગુ પડે અને આધુનિક યુગને લાગુ પડે। તો ગાંધી યુગને આધુનિક યુગને કઈ રીતે લાગુ પડે તો સમજી લો, ગાંધી યુગ જે છે એ પરંપરાને લઈને આગળ ચાલનારો એમાં થોડાક મૂલ્યને પ્રસ્થાપિત કરનારો યુગ હતો, એટલે એ સમયની વાર્તાઓ એ રીતે લખાય છે। આધુનિક યુગના પરિબળો જુદા છે અને આધુનિક યુગનો જે સર્જક છે એ પ્રયોગશીલતાના વલણોમાં માને છે, પરંપરાને નથી માનતો, માને કદાચ તો એ રીતે કે એનો વિદ્રોહ કરતો હોય એ રીતે એને માને છે, એટલે પ્રયોગશીલ વલણો આધુનિક યુગના પ્રવાહે લાગુ પડે। એટલે તમારી બંને વાર્તાઓના લક્ષણો જે છે એ આ બંનેને કેવી રીતે અસર કરે છે એ સમજાવવા માટે મેં એક નાનું એવું PPT તૈયાર કરેલું, અને એ તમને હું કહું છું એ પ્રમાણે કે 4 પ્રશ્નો ટોટલી તમારા કવર કરશે, ટોટલ 2 પેપરના 4 પ્રશ્નો, કઈ રીતે તો પહેલું ગાંધી યુગ અને તેના પ્રેરક બળો, આધુનિક યુગ અને તેના પ્રેરક પરિબળો, આ બે ક્વેશ્ચન તમારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના, અને નવલિકાનું પેપર જે છે એના બે પ્રશ્નો તમારા કવર કરે, એક પરંપરાગત વાર્તાઓ અને બીજી પ્રયોગશીલ વાર્તાઓ। આ 4 ટાઇટલ ભેગા થઈને અહીંયા આગળ તમને કંઈક સમજાવી શકું, તમને કંઈક આપી શકું એવો પ્રયત્ન મેં કર્યો છે। એટલે સૌથી પહેલું તમને સમજાવું કે ગાંધી યુગના લક્ષણો કયા હતા, તો ગાંધી યુગના લક્ષણો આપણે જોઈએ તો ગાંધીજી આવ્યા અને જે યુગ શરૂ થયો એ યુગને આપણે ગાંધી યુગ કહીએ છીએ। 1914માં ગાંધીજી ભારતમાં આવ્યા,
एक सफलता ने लई आया तो दक्षिण आफ्रिका नो सत्याग्रह जे करीने आव्या त्यां आगळ एमणे हिंदुओ उपर थता जे अत्याचारोनी सामे एमणे जे आंदोलनों चलाव्या ए बधाने कारणे गांधीजी ज्यारे भारत में आव्या त्यारे आपणी प्रजानी अपेक्षाओ एमना प्रत्ये वधी गई। आ एक सामाजिक भूमिका छे पण ए सामाजिक भूमिकाए साहित्यमां पण असर करी। आ समय कई कई हिलचालो थई अथवा कया कया बदलाव आया एने तमे गांधीयुगना लक्षणो अने प्रेरक परिबळो कही शको। एमां पहेलुं मोटुं परिबळ हतुं प्रथम विश्वयुद्ध जेवो गांधीजीनो आरंभ थयो भारतमां आववानुं शरूआत थई एने एज समयगाळो ए प्रथम विश्वयुद्धनो गणाय। प्रथम विश्वयुद्धे आपणने शुं आप्युं तो प्रथम विश्वयुद्धे आपणने एक शिखामण आपी समजण आपी के विश्वयुद्धथी कोईनुंय भलुं थवानुं नथी એટલે યુદ્ધ તરફ ન વળવું જોઈએ, યુદ્ધ થવા જ ન જોઈએ એવી એક દિશામાં આપણે આગળ વધ્યા। અને એમાં સૌથી સરસ મેસેજ જો કોઈ લઈને આવ્યું હોય તો ગાંધીજી, કેમ કે અહિંસાની લડતમાં માનનારા વ્યક્તિ હતા એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી સાહિત્ય પર એનો પ્રભાવ પડે। બીજું, એમણે એક મોસ્ટ માધ્યમ અપનાવ્યું એ હતું સામાયિકોનું, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ અને એક એમ કહેવાય ને સ્ટ્રોંગ પત્રકાર તરીકેની એક છબી એમણે આખી સમાજ ઉપર ઉભી કરી। જો જેવો સમાજ એવું સાહિત્ય, એટલે સ્વાભાવિક રીતે એમણે જે કોઈ પોતાના વિચારો બહુ સ્પષ્ટ રીતે જે મેગેઝિનોમાં રજૂ કર્યા એ મેગેઝિનોએ સામાન્ય પબ્લિકથી લઈને આપણા સાહિત્ય સર્જન સુધી વ્યાપક અસર કરી। હવે આ યુગમાં બે વસ્તુઓ એક સુંદર મજાની આમ સંયોગ કહી શકો તમે એવો બને છે। એ સંયોગ કેવો હતો કે 1919 એ ટૂંકી વાર્તાનો આરંભ કાળ ગણાય। તમે જોશો ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાનો આરંભ ક્યારે થાય તો કે 1919માં કંચનલાલ વાસુદેવ મહેતાએ એટલે કે આપણા મલિયાનીલે જે વાર્તા આપી ગોવાલની એ ટૂંકી વાર્તાનો આરંભ કાળ। એટલે આમ તો એ વિશ્વયુદ્ધનો પૂરો થવાનો સમય અને વાર્તાનો આરંભ કાળ અને એ જ સમય હતો ગાંધીજીનો પણ। એટલે એક સૂક્ષ્મ સમજણ જે પંડિત યુગની એક ઊંચી ગદ્ય શૈલી હતી, પ્રભાવક ભાષા શૈલી હતી, પ્રકૃતિને કલ્પનાઓ અને સૌંદર્ય ને આ બધી જે દ્રષ્ટિ સર્જકોની હતી સાહિત્ય સર્જકોની એ થોડી બદલાઈ અને એ બદલાઈ ગાંધીજીને લીધે, કારણ કે એમનું સૌથી પહેલું ધ્યાન ગયું સમાજના નીચલા સ્તર પર। હવે આ મુદ્દો બહુ જ ખાસ રાખવામાં યાદ રાખજો તમે, કારણ કે ગાંધીયુગનું જો કોઈ મહત્વનું લક્ષણ હોય તો એ હતું નીચલા સમાજના સ્તર તરફની દ્રષ્ટિ, હરિજનો તરફની દ્રષ્ટિ, અસ્પૃશ્યતાની વાત, આ બધી। ગાંધીજીએ પોતે કહ્યું કે તમે અત્યાર સુધી જે વૈભવશાળી કે પછી રીચ ફેમિલી, ધનવાન કુટુંબ અને આપણે અંજાઈજીએ એવી કંઈક કાલ્પનિક ફેમિલી, આ બધાની જે વાતો છે, રાજા રાજ્યનું રાજાની વાતો એનું એક ઘટનાઓ હોય એવી બધી વાર્તાઓ જે બધી લખા અથવા સોરી એવી બધી જે સાહિત્યમાં જે વાતો થતી હતી એને બદલે ગાંધીજી એમ કહ્યું કે વાસ્તવિકતાને તમે અપનાવો અને માણસ માણસ વચ્ચે ભેદ કઈ રીતે હોય શકે, માણસ એ ઈશ્વરનું સર્જન છે, એમાં ઊંચ નીચ આ બધું કઈ જુદું જુદા પ્રકારનું લાગે। એટલે એમણે એમ કહ્યું કે અત્યાર સુધી જેની વાત નથી થઈ સાહિત્યમાં તમે એની વાત કરો। એટલે સર્જકે સમાજના નીચલા સ્તર તરફ દ્રષ્ટિ કરી અને એને લીધે આપણને સ્ટ્રોંગ વાર્તાઓ મળી। તમે બધાને લગભગ મેં ચર્ચાઓ ઘણી વખત કરી છે, ખેમી વાર્તા છે, મને બહુ જ ગમતી વાર્તા છે એટલા માટે તમને કહું છું, કે પછી ગોવિંદનું ખેતર, જો એક ગ્રામ સંસ્કૃતિનું પણ એક સુંદર, ગામડું પણ એક જીવંત વસ્તુ છે, એમાં પણ અત્યાર સુધી બધી મોટી મોટી વાતો થતી હતી, એટલે એમને કહ્યું ગામડું એની વાસ્તવિક સ્વરૂપમાં આવવું જોઈએ, એની જે તકલીફો છે, એની જે સમસ્યાઓ છે એ બધી એની સ્પષ્ટતા રીતે આવવી જોઈએ। ત્રીજી વાત હતી કે માનવતાવાદી વલણ, એ લગભગ આપણે કહેવાય ને કે માણસ જે છે એકબીજા તરફ, માણસથી માણસ તરફ પહોંચવાનો જો કોઈ રસ્તો છે તો એ માનવતા, તો એના તરફ તમે વળો, એટલે એક માનવતાવાદી વલણ એમાં સ્પષ્ટ થયું। પછી નક્કર વાસ્તવિકતા, એટલે કે ફરીથી જો આ યુગમાં એક મહત્વની ઘટના બને છે કે ઉમાશંકર જોશી સ્થાપના ભારા નામની નાટ્ય સંગ્રહ આપણને આપે છે। આ નાટ્ય સંગ્રહમાં તમે જોજો કે જે જેવું છે ગામડું એવું યાત્રામાં એમાં પ્રગટે છે। હવે સંકુલતાઓ તો રહેવાની, કેમ કે આ એ યુગ છે, આઝાદી પહેલાનો યુગ છે,
એટલે આપણે બધી બાજુથી સંઘર્ષ કરી રહ્યા છે, એટલે ડેવલપમેન્ટની વાત તો બહુ દૂર છે. આપણે આપણને જોવાનું હજુ શરૂ કર્યું છે. આ પ્રજાએ હજી પોતે શું છે, કોણ છે અને શું કરવાનું છે એ દિશામાં હજી ફાંફા મારવાનું શરૂ કર્યું છે, એ આ યુગ છે. એટલે એની જે વાર્તાઓ આવે છે એ ગાંધી યુગને પ્રગટ કરે. પણ એની અસર કેમ હતી? ગાંધીજીને લીધે. કારણ કે ગાંધીજીએ કહ્યું કે તમે એને જુઓ, તમે એને રચો. કે પ્રકૃતિ, મેઘાણી પણ એમની સપોર્ટમાં હતા, પૂરા ગાંધીજીના સપોર્ટમાં. એને પણ કહ્યું કે આટલી બધી સમસ્યાઓ જયારે સમાજમાં ફેલાયેલી હોય, દેશ જયારે એક મુશ્કેલીના તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે તમને આઝાદીના ગીતો કેમ, અરે પ્રકૃતિના ગીતો કેમ ગમે? એટલે એ માણસે જે તરત દ્રષ્ટિ કરી, એ બધાની અસર લગભગ આ યુગના તમે જુઓ, રમણલાલ વસંતલાલ દેસાઈ હોય, ધૂમકેતુ હોય, વિરેફ હોય, પન્નાલાલ પેટલીકર, ઉમાશંકર જોશી, આ બધા ચુનીલાલ મડિયા, આ બધાની ઉપર કોની અસર હતી? તો ગાંધીજી. એટલે એના કારણે અહીંયા આગળ તમને એક સરસ મજાનું એક આખું ટૂંકી વાર્તાનું સ્વરૂપ જોવા મળે. હું કવિતાની વાત નહીં કરું, કેમ કે ટૂંકી વાર્તાનું તબક્કો મહત્વનો છે અને આ સાથે જ જોડાયેલો છે અને તે તમારા અભ્યાસમાં પણ છે, એટલા માટે હું એની વાત કરું છું. નહીતર કવિતાઓ પણ એના ઉદાહરણો પણ તમને આપી શકાય. એમાં પણ કહેવાય ને, સૌથી વધારે સ્ટ્રોંગ જો કોઈ ગાંધી યુગની પરિચય જો તમને જોવો હોય તો તમારે કવિતાઓ આ યુગની ખાસ વાંચવી જોઈએ. કેમ કે સાહિત્યમાં હજી તમે સ્ટોરી તરફ વળી જાઓ છો અને તમને મજા પડી જાય છે અને તમે વાત પૂરી કરી દો છો, પણ કવિતા જે છે એ સીધી ભાવમાંથી આવતી હોય છે. એટલે કવિતાઓ જો તમે વાંચશો તો તમને સ્પષ્ટ રીતે ગાંધી યુગ શું કહેવા માંગતો હતો એની સમજણ તરત જ પડી જશે. જો વિશ્વ બંધુત્વ, આ દુનિયા જે છે એ એક આખું બ્રહ્માંડ છે, વિશ્વ છે, અને વિશ્વ કોઈ એકબીજાથી અલગ સીમાડાઓ ન હોય કોઈ વસ્તુના. એમ કે માણસને જીવવા માટે કોઈ સીમાડાઓ બાંધવાની જરૂર નથી. તમે ને હું, તમે અમે તમારી ખુશી ઈચ્છીએ છીએ, તમે અમારી ખુશી ઈચ્છો છો, આવી એક ભાવના જે છે ને એ વિશ્વ બંધુત્વનો એક પુલ છે. એ તરફ દ્રષ્ટિ, એટલે તો આપણને વિશ્વ શાંતિ જેવું કાવ્ય પણ ઉમાશંકર જોશી પાસેથી પ્રાપ્ત થયું. એટલે એ આ ગાંધી યુગના બધા લક્ષણો છે. પછી મહત્વનું લક્ષણ મેં કહ્યું એમ કે સમાજનો નીચલો, દીન જન વાત્સલ્ય, જે લોકોએ દુઃખ દર્દ ભોગવ્યા છે, જે લોકોએ નબળી પરિસ્થિતિને ભોગવી છે, એને બહાર લાવવાનું કામ કદાચ બહુ સ્ટ્રોંગ રીતે નથી થયું. ભલે એ ગાંધી યુગનું મુખ્ય લક્ષણ હોય પણ બહુ સ્ટ્રોંગ રીતે નથી, કારણ કે આ સમયમાં એક મુખ્ય મુદ્દો હતો આઝાદીનો. એટલે આપણે કદાચ થોડાક આઝાદી તરફ વળી ગયા, પણ ગાંધીજી એને ક્યાંય ને ક્યાંય પોતાની વાતમાં લાવવાનું ચૂક્યા નથી. કેમ કે દરેકને સાથે રાખીશું તો આગળ વધારશે. આની સાથે બીજી એક વાત ચાલી નારી સ્વતંત્રની. જો ફરીથી હું કહું ગાંધી યુગના લક્ષણોમાં નારી સ્વતંત્રની વાત આવે પણ એ એટલી સ્ટ્રોંગ રીતે વ્યક્ત નથી થઈ, કારણ કે ફરીથી અગેન મુદ્દો મહત્વનો હતો આઝાદી તરફનો. અને એ સાથે ગાંધીજી ખાલી આઝાદીની નહીં પણ અનેક બીજી નાની નાની વાતોને પણ સાથે લઈને ચાલતા હતા. એટલે એક વ્યક્તિ જેટલું કરી શકે એનાથી અનેક ગણું તેઓએ કર્યું છે. એટલે એના નેગેટિવ પાસા કે પોઝિટિવ પાસાને તપાસવાની આપણી કોઈ ક્ષમતા નથી. એ મહામાનવને મૂલવવો એ આપણા માટે બહુ નાની વાત છે, એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ એમણે જે મૂલ્યો સ્થાપ્યા, મૂલ્યો પ્રસ્થાપિત કર્યા એ બહુ મહત્વના હતા. એની તરફ આપણે આંખ નીચવણા ન કરી શકીએ. એટલે ગ્રામ જીવન તરફ દ્રષ્ટિ, નારી સ્વતંત્ર તરફ દ્રષ્ટિ, અસ્પૃશ્ય જનદિન જનવાત્સલ્ય તરફ દ્રષ્ટિ એ આપણને ગાંધીજીએ આપી. અને એક બીજું કોમી એકલાસ, આપણે જોઈએ કે આખા યુગને, ગાંધી યુગને તમે તપાસો તો તમને ક્યાંય કોમવાદનો ન મળે, અને મળે તો એ અપવાદરૂપ છે. તો એકલાસનો મતલબ થાય છે દોસ્તી. એટલે તમે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, એને તમે એકબીજાના ભાઈ છો, આવી એક ભાવના આ યુગમાં પ્રવર્તતી. એટલે એનું પણ એક સુંદર મજાનું દર્શન આપણને થાય. અને એક ગાંધી યુગનું એક મહત્વનું લક્ષણ એટલે દેશ પ્રેમની ભાવના, જે દરેક વ્યક્તિમાં જાગી. અને હું તો ઘણી વખત કહું છું કે એક સ્વપ્ન જ કહેવાય કે એક માણસ, એક સાધારણ માણસ, આમ કે સાધારણ જ કહેવાય ને, એનામાં જોઈએ તો આપણને કઈ પર્સનાલિટી નથી દેખાતી પણ છે કેટલો મેજર. એટલે એ એક સામાન્ય માણસ, જ્યારે આપણા ભારતના દરેકે દરેક એક સામાન્યથી માંડીને શ્રેષ્ઠ વ્યક્તિ સુધી જો દેશ પ્રેમની ભાવના જગવી શકે તો એ તાકાતને આપણે સલામ કરવી જોઈએ. એના માટેનું એક બહુ સરસ ઉદાહરણ છે, તમે કદાચ વાંચી હોય તો, સબરસ નામની એક વાર્તા છે. સબરસનો મતલબ થાય છે નમક, મીઠું. એટલે આ આ વાર્તા કેમ મારે તમને યાદ કરીને કહેવી પડે કે જ્યારે મીઠાના કાયદાનો ભંગ થયો તે સમયનું એક નાની મસ્ત વાતને ઉજાગર કરતી આ વાર્તા છે.
કે બધા મીઠું કાયદાનો ભંગ કરવાનો હતો ને, એટલે દરેક જણ મીઠું વેચવામાં લાગેલા હતા, પોતાના ઢગલા ઢગલા કરીને મફત વેચે એમ કરીને દર્શાવે. તો આ છે પણ આડોશીનું મીઠું લગભગ વેચાઈ ગયું છે અને બિલકુલ નિરાતે, અંગ્રેજોની કોઈ પડેલી જ નથી, એ બિલકુલ નિરાતે ઉભી થાય છે અને પોતાનો કોથળો આમ ખંખેરીને વાળીને મૂકે અને પછી બગલમાં દાબીને લાકડીને ટેકે ધીરે ધીરે પોતાના ઘર તરફ ચાલી જાય. અંગ્રેજોનું કશું બગાડી નથી શકતા. આ જે ખુમારીની ભાવના છે એ બાળકથી લઈને કહેવાય ને કે એક વૃદ્ધ માણસ સુધી પ્રગટવાનું કામ ગાંધીજીએ કરેલું. એટલે આ યુગના આ બધા જે લક્ષણો છે એ બધાને તમારે સમજવા રહ્યા. ફરીથી હું અગેન રિપીટ કરું, તમને આ યુગ એટલા માટે સરસ રીતે મજાનો સમજાઈ જશે કે ગાંધી યુગ કોને કહેવાય, એના પરિબળો કયા હતા, એના લક્ષણો કયા હતા. તો મેં તમને પીપીટીમાં આપ્યા છે, ફરીથી રિપીટ કરીને સમજાવું કારણ કે આગળ એ મુદ્દો મહત્વનો છે મારી વાતમાં એટલા માટે. તો પહેલો મુદ્દો હતો પ્રથમ વિશ્વયુદ્ધ ગાંધી યુગના લક્ષણોમાં. બીજો મુદ્દો છે ગાંધીજીનું આગમન અને ટૂંકી વાર્તાની શરૂઆત. ત્રીજો મહત્વનો મુદ્દો જે આ યુગનું મહત્વનું લક્ષણ પણ ગણાય છે એ છે સમાજના નીચલા સ્તર તરફની દ્રષ્ટિ. આગલો મુદ્દો માનવતાવાદી વલણ, નક્કર વાસ્તવિકતા, સાદી સરળ અલંકાર વગરની ભાષા. ખેડૂતોને ને બહુ સરસ સેન્ટેન્સ છે ગાંધીજીનું, કોશિયાને સમજાય એવી ભાષામાં લખો. એટલે આ એક મુદ્દો મહત્વનો, સાદી સરળ અલંકાર વગરની ભાષા. વિશ્વ બંધુત્વની ભાવના, ગ્રામ જીવન તરફ દ્રષ્ટિ, કોમી એખલાસ અને દેશ પ્રેમની ભાવના, આ હતા ગાંધી યુગના લક્ષણો. હવે આપણે જોઈએ આધુનિક યુગના લક્ષણો. હવે આધુનિક યુગમાં શું છે કે આધુનિક યુગનો શરૂઆત કદાચ દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે થઈ એવું કહેવાય. દ્વિતીય વિશ્વ, જો આપણે પહેલો મુદ્દો ગાંધી યુગનો જોયેલો પ્રથમ વિશ્વયુદ્ધ, અને આધુનિક યુગમાં આપણે બીજો મુદ્દો જોઈ રહ્યા છે દ્વિતીય વિશ્વયુદ્ધ. તો આપણને થોડીક ચોંકવું જોઈએ, આપણને એમને મેં સમજણ પડી જવી જોઈએ કે આપણે એક પ્રતિજ્ઞા લીધેલી અથવા આપણે એક એક નક્કી કરેલું કે વિશ્વયુદ્ધ થવા જોઈએ નહીં, તો એને બદલે દ્વિતીય વિશ્વયુદ્ધ. જો બહુ ટૂંકા સમયમાં દ્વિતીય વિશ્વયુદ્ધ જે શરૂ થયું અને આ વિશ્વયુદ્ધ કદાચ પહેલા વિશ્વયુદ્ધ કરતા વધારે ભયંકર હતું અને આના પડઘા જે છે એણે એટલા બધા મેજર પાડ્યા કે માણસને માણસમાંથી વિશ્વાસ ઉઠી ગયો. અને આ વસ્તુઓ જે છે એ આપણને કેટલી દુઃખદાયક હોય તમે સમજી શકો. એક સીધી વસ્તુ છે યાર કે જેના માટે એક માણસે આપણને બધાને જગાડ્યા, જે માણસે આપણને એક રહીને જીવતા શીખવ્યું, ઇવન આ દેશનો દરેક માણસ જેના માટે પોતાનું આખું જીવન બલિદાન કરી દે છે, પોતાનું શિક્ષણ, પરિવાર, કુટુંબ, જીવન, બધું, ઘણી બધી વસ્તુ, નોકરી, પૈસા, પૈસા તો ખરેખર કહેવાય ને મોટી વસ્તુ, આપણો મોહ છે, એક રૂપિયો આપણે કોઈ નથી આપતા. તો એ બધું જ છોડીને જે લોકો આઝાદીની લડતમાં લાગી ગયા એને આઝાદીએ શું આપ્યું? આઝાદીએ આપ્યું વિશ્વયુદ્ધનું એક ભયાનક પરિણામ. અને એના કારણે માણસ જે છે એનો માનવતામાંથી વિશ્વાસ ઉઠી ગયો. જો એકદમ ગાંધી યુગ કરતા તદ્દન જુદું પડતું આ યુગ છે. એટલે એનું એક મહત્વનું લક્ષણ કયું હતું ખબર છે તમને? કે અત્યાર સુધી જે વ્યવસ્થાઓ આપણે ઊભી કરેલી, ગાંધીજી આપણને જે કહેલું કે આમ નહીં, આપણે આદર્શ ને સંસ્કારને વેગ આપીએ, એ બધી જ વાતો જે છે ને એ આ યુગના માણસને એટલી બધી નકામી લાગે છે. એટલે એને નક્કી કર્યું કે સમાજે અત્યાર સુધી જે લક્ષણો કે જે રીતિઓ બાંધી છે એ તમામથી વિમુખ. આપણે નથી કહેતા ઘરમાં જ્યારે આપણને કોઈ પરિવારને કોઈ વ્યક્તિથી દુઃખ થાય એટલે આપણે આખા ઘરનો વિરોધ કરી રાખીએ છીએ. આપણે એમ કહીએ કે સાંજે 4 વાગે જમવાનું હોય તો હું નહીં જમું, આપણે 8 વાગે જમવા બેસી જઈએ. આપણા વિરોધ છે નાના નાના મનના. તો આ વિશ્વયુદ્ધોએ પણ એક માણસ ઉપર એટલી બધી આમ કહેવાય ને કે ઊંડી અસર કરી કે જેણે એનામાં એક મોટું લક્ષણ આપ્યું, સમાજ વિમુખતા. આ યુગનું એક મહત્વનું લક્ષણ. હવે બીજી, આ યુગ પાછો શરૂ થાય સુરેશ જોશીની પ્રયોગશીલ વાર્તાઓથી. હવે ગાંધી યુગનો મેં તમને કહ્યું કે ગાંધીજીનું આગમન ભારતમાં અને ટૂંકી વાર્તાની શરૂઆત. અને ટૂંકી વાર્તા કેવી? તો આદર્શને રજૂ કરતી, સંસ્કારને રજૂ કરતી, માનવ મૂલ્યને રજૂ કરતી, ગ્રામ જીવનને રજૂ કરતી, દિનજનોને ભાવનાઓને, અસ્પૃશ્યતાના જે દુઃખદ પરિણામો છે એને આપણી સામે રજૂ કરતી વાર્તાઓ હતી. પણ હવે તો આ યુગના સર્જકને કઈ કરવું જ નથી, કેમ કે એને જોયું છે કે આ બધી જ વસ્તુઓને અમે ફોલો કરી તો અમને મળ્યું શું? આખરે તો કશું જ નહીં.
આઝાદી માટે અમે અમારું સર્વસ્વ બલિદાન કરી દીધું, તો અમને મળ્યું શું? આ યુગે અમને શું આપ્યું? કઈ જ નહીં. અને એટલા માટે એને નક્કી કર્યું કે આ સમાજે જે વ્યવસ્થાને સ્થાપી છે એને હું તોડી, અને એ તોડીશ એટલું જ નહીં, એ તોડીને આપણને પોતાને શોકમાં મૂકી દે, આઘાતમાં મૂકી દે. એ કામ આ યુગે કર્યું, આ યુગનું એક લક્ષણ. બીજું કે મૂલ્યરાજ, આ મૂલ્યરાજ જે છે ને એ આધુનિક યુગનું એક મહત્વનું લક્ષણ છે, તમે ભૂલતા નહીં. અને એને લખવામાં જરા કહે છે, ઘણા લોકો મૂલ્યહાસ એવું વાંચતા હોય છે, એ ખોટું છે. મૂલ્યરાજ, મૂલ્યરાજ નો મતલબ શું થાય કે મૂલ્ય, મૂલ્ય શબ્દ એટલે કિંમત. કિંમત એટલે શું? તો કે માણસના જીવનથી, માણસથી વધારે કશું જ મૂલ્યવાન હોતું નથી. પણ આ યુગે તો આપણને આપ્યું જ નહીં, એટલે આપણે, અને ખાસ જો કેવી કેવી લડાઈઓ થઈ કે આપણે લાંચ રુશ્મતમાં ઘૂંપી ગયા. ક્યાંક આપણને સત્તા મળતી હોય તો સત્તા માટે આપણે આપણા દોસ્તને પણ જતો કરીએ, અથવા એની એને એની પીઠ પાછળ દગો કરીએ. આવી બધી ઘટનાઓ બનવા માંડી. કોમવાદ પ્રગટ્યો, કેમ કે સીધી જ વસ્તુ છે, દ્વિતીય વિશ્વયુદ્ધ અને આઝાદી પછી જે ભારતના ભાગલા પડ્યા ને, આ ભાગલા શબ્દ જે છે ને બોલવામાં બહુ સરળ છે, પણ એની જે વ્યાપક અસર હતી ને, ડેન્જરસ. હું ઘણી વખત વિદ્યાર્થીઓને કહેતી હોઉં છું કે તમારે ભારતના ભાગલા વખતની બનેલી જે ફિલ્મો છે, કમસે કમ કેમ કે આપણે કદાચ વાંચીને એ સમયને ન મૂલવી શકીએ, કદાચ ન સમજી શકીએ, તો તમારે એક વખત આ ફિલ્મો ખાસ જોવી જોઈએ, તો તમને તરત જ ખબર પડી જશે કે નહીં. તો એક તો આઝાદી માટે, અખંડ ભારત માટે જે માણસે પોતાનું જીવન સર્વસ્વ આપી દીધું, એની પાછળ ભારતના હજારો લોકોએ એના પગલે ચાલી ચાલીને દેશને આઝાદ કરવા માટે શહીદીને વહોરી લીધી, સામેથી હસતા હસતા. એવા તો કેટલાય અનામી લોકો છે. આ બધાને શું મળ્યું? તો કે ભાગલા. અને ભાગલામાં આ એવો ભયંકર હત્યાકાંડ થયો કે જે અહિંસાની લડતે આપણને આઝાદી આપી દીધી, એ વખતે નતો થયો. એનાથી ભયંકર નરસંહાર આપણે આઝાદી પછી જોયો, જેના માટે આપણે ટીપુઈ લોહી નથી પાડ્યું. એવી મહામૂલી આઝાદી જયારે આપણને મળી, ત્યારે સાથે સાથે આપણને શું મળ્યું? તો કે ભયંકર નરસંહાર અને ભારતના ભાગલા. એટલે આ જ બધી ઘટનાઓ જે છે એને માણસના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો કરી દીધો કે મારું જીવન શેના માટે, મારે હું શા માટે જીવું છું, મારે શું કરવું જોઈએ. તો આવા સંજોગોમાં જયારે નથી કે આપણે આપણું સર્વસ્વ આપી દઈએ અને છેલ્લે આપણા હાથમાં શૂન્યતા આવે, ત્યારે આપણને એમ થાય કે હવે કોઈના માટે હું કઈ નહીં કરું, હવે હું અને મારું જીવન બસ. અને ઘણા અત્યારે ઘણા લોકો એવું બોલતા હોય છે, હું અને મારો પરિવાર. એ બધી આધુનિક યુગની અસરો છે, જો કે એ બધી ધીરે ધીરે ઓસરી ગઈ છે. ઈશ્વરનો ઇનકાર, ભગવાન જેવું કશું છે જ નહીં, એ પણ આ યુગનું એક મહત્વનું પરિબળ હતું કે ભગવાન હોય તો ના હવે આ બધું થાય, તો એ શું કામ જોઈ રહેલો? આવું બધું એક માણસને દુખી કરે ત્યારે આ બધા સવાલો આપણને થાય છે ને, કે આપણા પરિવારનું કોઈ સ્વજન ચાલ્યું જાય ત્યારે પણ આપણે ભગવાનના હામી વિરુદ્ધ થઈ જતા હોઈએ છીએ, તે આવું શા કામ કર્યું, મારું મેં સારું શું બગાડેલું. તો આ તો બહુ મોટી વાત હતી, આમાં કેટલા કેટલા પરિવારો બરબાદ થઈ ગયા, કેટલા કેટલા ઘર વગરના થઈ ગયા. એવી એવી નાની નાની આપણે સૂક્ષ્મ સંવેદનાઓને ગોતીએ ને તો એનો કોઈ અંત નથી. એટલે એ એ સંવેદનાઓની કહાની જો ભૂલે ચૂકે તમને ક્યાંય જાણવા મળે ને, તો ચોક્કસ અમારી સાથે શેર કરજો, તો તમને ખબર પડશે કે અસ્તિત્વના પ્રશ્નો કેવા મોટા હોય છે. એટલે માણસ પોતાના તરફ વળ્યો, એટલે બહારની દુનિયાથી એ અલગ પડી ગયો, કેમ કે એને ભરોસો નથી કે કોણ પોતાનું છે અને કોણ પારખું છે. એ તો દરેક વ્યક્તિ દગો દેવામાં પડેલી છે. અને ભાષાના ઝઘડા, ભાષાવાદ, સગાના ઝઘડા, સગા આ મારું સગું છે, આ મારું સગું નથી. એટલે તો અપના પરાયા નામની હિન્દીમાં એક બહુ સરસ વાર્તા છે જે આ ભાવનાને પ્રગટ કરે છે. તમે કોઈ વખત ફ્રી હોય તો મને કહેજો, હું શેર કરીશ તમારી સાથે. એટલે એક જ જેવી ખબર પડે કે આ બાળક પોતાનું છે, એ તરત જ એને એક્સેપ્ટ કરી લે. ને નથી ખબર ક્યાં મારું છે, ત્યાં સુધી એને સતત એને એના તરફ એટલી બધી ઘૃણા હોય. આ અપના પરાયાની ભાવના જે છે એ પણ આ યુગમાં આવે, સ્વાભાવિક રીતે આવે, કેમ કે આપણે ઘણું બધું જોયું દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે. એટલે આ બધું છે. હવે શું થયું કે સાહિત્યમાં તો આની અસર થવાની જ છે, કેમ કે ફરીથી હું કહું કે જેવો સમાજ એવું સાહિત્ય. એટલે સર્જક તો વળી બધી વધુ વધારે સંવેદનશીલ હોય, એટલે આને આ બધાની અસરો થાય ને થાય જ. એટલે એણે નક્કી કર્યું કે સાહિત્યમાં જેમ સમાજ વિમુખતા લોકોએ નક્કી કર્યું ને, કે સમાજે જે કર્યું છે ને એ સમાજ અત્યાર સુધી જેને આદર્શ ને સંસ્કાર ને રૂઢિ ને એવું બધું માને છે ને એ બધાનો વિરોધ કરો. એવી રીતે સાહિત્યએ પણ કહ્યું કે સાહિત્યમાં અત્યાર સુધી જે આવ્યું છે ને એને એને પાછું ઠેલો અને આપણે નવું આપણું કરવું છે આપણે બસ. એટલે એમાં સૌથી મેજર વસ્તુ આવી કે સાદી સરળ ભાષાને સ્થાને પ્રતિકાત્મકતાએ એનું સ્થાન લીધું. એટલે હવે જે કોઈ વાતો થવા માંડી એ પ્રતિકાત્મક રીતે થવા માંડી. એટલે આખી વાર્તા તમે વાંચો ને કદાચ આ યુગની, તો તમને એમ થાય કે વાર્તા છે, પણ જો એને એનો
પ્રતિક ને તમે ના સમજી શકો ત્યાં સુધી એ વાર્તાનો હાર્દ જે છે ને એ તમે ન પકડી શકો. સેકન્ડ મહત્વની વસ્તુ આવી સાહિત્યમાં, એકલતાની રજૂઆત. કેમ કે હવે દરેક માણસ એકલો બન્યો છે, કેમ કે અંદર ઘૂસી ગયો છે. આમ એક બહુ સરસ શબ્દ આ યુગ માટે વપરાય છે કે માણસ હવે પોતાના અંતર ચિત્તનો એક્સરે જોવા લાગ્યો. એટલે અંતર ચિત્તનો એક્સરે નો મતલબ સમજો છો ને? એક્સરે કેવો હોય? બ્લેક હોય, અને આપણે આમ જોઈએ તો કશું સમજણ ન પડે. આપણને એવું લાગે ખરું કે એક આકાર છે, પણ શું છે એ સ્પષ્ટ ન થાય. એવી રીતે આ યુગના માણસ પણ અંદર જોવા લાગ્યો, પણ એને એ સ્પષ્ટ ન થયું કે પોતે શું જોઈ રહ્યો છે અથવા તો પોતે શું છે. એની સ્પષ્ટતા તો સ્વાભાવિક રીતે ન થઈ શકે. માણસ પોતાને ઓળખી શકે તો જોઈએ જ છું. કયા સમયે એનું રૂપ બદલાતું હોય છે નથી જાણી શકાતું. એટલે એક એકલતાનો મુદ્દો આ સમયનું એક લક્ષણ બન્યું. બીજું એક મહત્વનું લક્ષણ આધુનિક યુગનું એ હતું ઔદ્યોગિક સંસ્કૃતિ. ઉદ્યોગોની સ્થાપના એવી ભયંકર થઈ કે માણસને એવું લાગ્યું કે મારું કઈ જરૂર જ નથી. એટલે કહેવાય છે કે ઈશ્વર પછી જો કોઈ બીજું મહત્વનું કેરેક્ટર હોય આ દુનિયામાં તો એ કેરેક્ટર છે માણસનું. જો તમે ન સમજતા હોય તો ખાસ સમજી લેજો કે ઈશ્વર પછી મેજર ભગવાન, ભગવાન પછી જો કોઈ મહત્વનું આ વિશ્વમાં જો કોઈ કેરેક્ટર હોય તો એ છે માણસ. પણ આ યુગે એને શેનો અનુભવ કરાયો? માણસને પોતે એક ક્ષુદ્ર માણસ, એનું કોઈ મૂલ્ય જ નથી, એમ જંતુ છે પોતે. કેમ કે આવું બધું થતું પટાવીને કોઈ માણસ મરી જતું હોય, એની જગ્યાએ બીજું કોઈ વ્યક્તિ સ્થાન લેતું હોય, એટલે સ્વાભાવિક રીતે આ એક લાગણી પણ અહીંયા આગળ જન્મી. અને બીજું કોમવાદ, આ યુગ પછી તો ભયંકર કોમી હુલ્લડો પણ થયા, એની અસરો પણ આ સાહિત્યમાં દેખાઈ. અને મેં તમને કહ્યું એમ કે રૂઢિભંજકતા, એટલે કે જે પ્રસ્થાપિત મૂલ્યો છે એને તોડી નાખવા. તો આ બે યુગ મેં તમને એની ચર્ચા કરી. એક યુગ હતો ગાંધી યુગ અને બીજો યુગ હતો આધુનિક યુગ. હવે તમને એના બંનેના લક્ષણ મેં એક પીપીટી તમને જે બનાવી છે ને એમાં ત્રીજી પીપીટીમાં મેં આ બંને લક્ષણોની તુલના કરી બતાવી છે. એટલે તુલના જોશો ને તમે તો તમને તરત જ એનો વિરોધ દેખાઈ જશે. જુઓ, બે યુગની તુલનાના લક્ષણો હું તમને સામાન્ય રીતે કહી દઉં. હેલો, લાગે છે કદાચ નેટવર્ક નો કોઈ ઇશ્યુ છે. મને બધા સાંભળી શકે છે? હેલો, પાછી એક લિંક મોકલાવું છું ગ્રુપમાં, બે મિનિટમાં પછી તમારા ગ્રુપમાં લિંક આવી જશે, ફરીથી આપણે રિજોઇન કરીશું.